યુક્રેઇના રાષ્ટ્રપતિએ બંકરમાંથી ઇન્ટરવ્યુ આપ્યો છે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે પુતિન શાંતિ મંત્રણાના નામે સમય બરબાદ કરી રહ્યા છે હવે બાઇડને પણ મોટો નિર્ણય લેવો જોઈએ યુક્રેનની રાજધાની કેવુમાં રશિયન હુમલા વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બંકરમાંથી એક ટીવી ઇન્ટરવ્યુ આપ્યો છે ઇન્ટરવ્યૂમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે અહીં ફિલ્મના શૂટિંગ માટે નહીં પરંતુ અમે લોકો અહીં જીવ બચાવવા માટે છીએ પુતિનના હુમલા સામે આખી દુનિયાએ લડવું પડશે ચાલી રહેલી રશિયન યુક્રેન શાંતિ મંત્રણાના સવાલ ઉપર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે જ્યાં સુધી યુક્રેનના શહેરો ઉપર રશિયાના હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી શાંતિનો કોઈ અવકાશ જ નથી તેઓએ વધુમાં કહ્યું હતું કે યુક્રેન યુરોપનું હૃદય છે અને યુરોપ તેને ગુમાવશે નહીં ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું હતું કે સૌ પ્રથમ તમે નક્કી કરો કે આગળ શું કરવું છે અમે રશિયા સાથે વાત કરી રહ્યા છીએ પરંતુ જો પુતિન માની રહ્યા નથી તો તે સ્પષ્ટ વાત છે કે વાતચીતના નામે માત્ર સમય બરબાદ થયેલો છે કોમેડિયનમાંથી યુક્રેનના રાષ્ટ્રપતિ બનેલા ઝેલેન્સ્કીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે હું કોઈ આઇકોન નથી યુક્રેનના લોકો આઇકોનિક છે આ યુક્રેનને બચાવવાની લડાઈ છે તેઓએ વધુમાં કહ્યું હતું કે બાઇડન પ્રશાસનને રશિયા અંગે સખત અને મોટો નિર્ણય લેવો પડશે નાટોમાં જોડાવાના પ્રશ્નો ઉપર તેમણે કહ્યું કે હા તેમણે નક્કી કરવાનું છે અમને નાટો નહીં તો ગેરંટી જોઈએ ગેરંટીનો અર્થ એ છે કે સરહદ ઉપર રશિયાનો ક્યારેય હુમલો નહીં થાય રશિયાની સમાચાર એજન્સીનો હાલના રિપોર્ટ મુજબ યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાન બાબતે બુધવારે બીજા તબક્કાની વાતચીત થશે આ વાતચીત બેલારૂસ પોલેન્ડ સરહદ ઉપર યોજાશે આ પહેલા સોમવારે બંને દેશો વચ્ચે પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી જોકે મંત્રણા કોઈ નક્કર નિષ્કર્ષ વિના સમાપ્ત થઈ હતી